गांधीधाम नगरपालिका संचालित पाणीना टाकानी छेल्ला बे वर्षथी सफाई थई नथी अने शहेरवासीओने न छूटके आवुं गंदु पाणी पीवुं पड़े छे। टाकानी सफाईना मुद्दे नगरपालिकाना पाणी पुरवठाना चेरमेन रतिलाल परमारे ओछा बजेटमां कॉन्ट्राक्ट आपी देवाथी आ परिस्थिति सर्जाई होवानो आक्षेप कर्यो छे। साथे ज તેઓએ કોન્ટ્રાક્ટર પાસે ટાંકા સફાઈ કરવાની કોઈ મશીનરી ન હોવાનું પણ જણાવ્યું હતું। ટાંકા તો જોવા જઈએ તો અમારે 12 મહિને સાફ કરાવવા પડે છે, પણ આ વખતે કોઈ નવી પાર્ટીને ઓર્ડર આપેલો છે ટાંકા સફાઈનો, પણ એ નવી પાર્ટી છે જો કે એને કીધું હતું કે મારા કને મશીનરી છે આ છે તે છે, પણ એના પાસે કોઈ મશીનરી નથી। પાણીના ટાંકાની સફાઈ અંગે નગરપાલિકાના પ્રમુખ સુરેશ શાહ પણ જૂનું ગાણું ગાઈ રહ્યા છે અને ટાંકાની સફાઈ કરવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે। જો કે આ ટાંકા સફાઈનો કોન્ટ્રાક્ટ કોને અને કેટલામાં આપવામાં આવ્યો છે તે અંગે કોઈ જવાબ તેમણે આપ્યો નહોતો। નગરપાલિકાની સાફ કરવાની જે સફાઈ કરવાની પ્રક્રિયા છે એના આધારે ને આધીન રહી અને એને કાર્ય કરવાનું હોય છે અને એના પ્રમાણે એ કાર્ય કરતા હોય છે। જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ છે એની બધી વિગત આપણા પાસે છે, જે પણ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે એ અને એને કેટલામાં આપવામાં આવ્યું છે એ બધી વિગત છે, વિગત મળી શકશે। ટાંકા સફાઈ કર્યા વિના 5 લાખનું બિલ પણ મંજૂર થઈ ગયું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને સ્થાનિકોમાં પાણીના ટાંકાની સફાઈ અને જાળવણીના અભાવે રોગચાળાની દહેશત ફેલાઈ છે, ત્યારે નગરપાલિકા દ્વારા ટાંકાની તાત્કાલિક સફાઈ થાય તે જરૂરી છે। ગોવિંદ મહેશ્વરી, વીટીવી, ગાંધીધામ।